જોડ્યા આપણે હમણાં જોયું કયું મોટોણીનું સૂત્ર જ્યારે પ્રતિબિંબ કયા અંતરે ડી અંતરે ડી એટલે કે નિર્મોહી પાસે હવે પ્રતિબિંબ ક્યાં હોય અનંત અંતરે હોય ત્યારે મોટોણીનું શું જોવાનું છે આપણે સૂત્ર પહેલા કયું જોયું કયા અંતરે ડી અંતરે જોયું ડી અંતરે હોય ત્યારે સૂત્ર હતું m = 1 + d / f f એટલે s ની કેટલું હોય હવે આ એક વધારાનું સૂત્ર ધ્યાનમાં જો મોટોણીનું સૂત્ર આપણને ખબર છે મોટોણી એમ એટલે પ્રતિબિંબ ઊંચાઈ છેદમાં વસ્તુ ઊંચાઈ જેને આપણે h - h કહેતા હવે એક બીજું સૂત્ર આવે મોટોણી જેને ખરેખર કોણીય મોટોણી કહેવાય નામ નથી એવું તો જે કોણીય મોટોણી છે તેનું કે પ્રતિબિંબ વડે રચાતો ખૂણો છેદમાં વસ્તુ વડે રચાતો હવે જોજો ધ્યાન આપજો આપણે કોના માટે સૂત્ર મેળવીએ છીએ આપણે કોના માટે સૂત્ર મેળવીએ છીએ દીકરા સતત તરત કહેશો કે પ્રતિબિંબ ક્યાં હોય અનંત અંતરે પ્રતિબિંબ કયા અંતરે હોય બેટા અનંત અંતરે હોય તો ધ્યાન આપજો પ્રતિબિંબ અનંત અંતરે ત્યારે મોટોણીનું સૂત્ર ત્યારે એમ નું સૂત્ર આપણે મેળવવાનું છે કઈ કરવાનું નથી અનંત મોટોણીનું શું મેળવવાનું છે આપણે સૂત્ર જોજો શું કેવી રીતે મેળવશો પહેલા એક કામ કરીએ આપણે ભણી ગયા વસ્તુને તમારે સ્પષ્ટ જોવું હોય સ્પષ્ટ આપણે હા પહેલા એચ ઊંચાઈની જે તમારી વસ્તુ છે પહેલા હું એ રીતે મૂકીશ એચ કઈ બેટા ઊંચાઈની વસ્તુને કેટલા ઊંચાઈની વસ્તુને એચ ઊંચાઈની વસ્તુને કેટલા અંતરે મૂકવામાં આવે ડી અંતર ચલો મૂકો ડી અંતરે મૂકતા તે સ્પષ્ટ દેખાય તમને મને બે ને ખબર છે સ્પષ્ટ દેખાય બરાબર હા સર ચોક્કસ મૂકો આપણી આંખ છે મૂકી આંખ આંખ મૂકો ને એટલે માથ મૂકો ને આંખ કાઢી નથી મૂકવાની ને આપણું પ્રતિબિંબ કેટલી ઊંચાઈનું છે એચ અને આપણે આ સ્પષ્ટ ક્યારે જોવા મળશે સ્પષ્ટ ડી અંદર મૂકતા સ્પષ્ટ દેખાય અને મોટું દેખાય ખૂણો મેક્સિમમ બનાવે તો આ જે અંતર છે કેટલો છે ડી દેખાય ત્યારે વસ્તુ એ આંખ સાથે આપણી આંખ આંખ સાથે રચેલો ખૂણો ધારો કે થીટા છે રચેલો ખૂણો થીટા ઝીરો છે શરૂઆત માટે તો આપણો આ ખૂણો આ થીટા ઝીરો બરાબર આ પ્રત વસ્તુ તો આપણે ભણી ગયા ટેન થીટા ઝીરો તો ટેન થીટા ઝીરો ટેન એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ તો એચ બાય ડી એચ એચ બાય ડી પરંતુ થીટા ઝીરો કેવો લઈ લઈએ આપણે નાનો કારણ કે એટલા મોટો આપણે બિંદુ હતી જ વસ્તુ હોય મોટી વાત બિંદુ હતી તો મારો કહેવાનો મતલબ કે વસ્તુ નાની હોય એટલે એના વડે રચાતો ખૂણો આપણે કેવો લઈએ એકદમ નાનો તો પરંતુ થીટા ઝીરો કેવો હોવાથી નાનો હોવાથી થીટા ઝીરો કેવો હોવાથી નાનો હોવાથી આપણે એવું લખી શકીએ ભણી ગયા આપણે શું લખી શકીએ ટેન થીટા ઝીરો ઇઝ એપ્રોક્સિમેટલી થીટા ઝીરો લખાય તો થીટા ઝીરો ઇઝ ઇક્વલ ટુ એચ બાય ડી આ કોના વડે રચ એટલે આ શું થઈ ગયું કોના વડે એચ ઊંચાઈની વસ્તુને ડી અંતરે મૂકતા તેના વડે રચાતો ખૂણો મળી ગયો આપણને બરાબર હવે ધ્યાન આપો એ જ એચ ઊંચાઈની વસ્તુને એચ ઊંચાઈની વસ્તુને ક્યાં મૂકું છું વસ્તુને મુખ્ય કેન્દ્ર એફ પર મુક્તા તેનું પ્રતિબિંબ તેનો પ્રતિબિંબ કયા અંતર બેટા અનંત અંતર ધ્યાનથી આગળ આપણે ભણી ગયા એ પણ આપણે આગળ ભણી ગયા એ તમને ખબર છે કેવી રીતે જો આ લેન્સ
હમણાં લાગે છે મુખ્ય કેન્દ્ર એફ બરાબર. તમે અહીંયા કમ્પ્લીટ મૂકો છો વસ્તુ કેટલી ઊંચાઈની એચ, એટલે આ તમારું વસ્તુ અંતર યુ થઈ ગયું. પણ યુ બરાબર તો શું થઈ ગયું બેટા એફ, યુ બરાબર તો શું થઈ ગયું એફ. પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાન કરે, ક્યાંથી પસાર થાય આ બાજુ કંઈક એફ માંથી પસાર થાય, એફ માંથી બરાબર આ એફ છે. બીજી સાઈડ ને બે મુખ્ય કેન્દ્ર હોય ને, અને આ જે તમને દેખાય એ સીધું આમ વિચારો. હું તમારે ખાલી માહિતી માટે કહું છું, અનંત અંતરે આ અનંત અંતરે છે. પ્રતિબિંબ અંતર વી થાય તો અહીંયા ધ્યાનથી જુઓ, આ આપણી પાસે છે જ નહીં, આ તો મેં લખેલું છે, આપણને મળવાનું જ નથી. પણ મેં લખ્યું કે જો મળે તો આ રીતે મળે, પણ જુઓ તો પ્રતિબિંબે જે ખૂણો અત્યારે રહી છો એ જ ખૂણો વસ્તુ અહીંયા રચે છે. એટલે અહીંયા આપણે આ થશે પછી બીજું તો પડશે ને મશું આપણે. તો આ બે ખૂણો જો તો આ ખૂણાને થીટા આઈ કહી દેવ તો જે પ્રતિબિંબ ખૂણો રચે છે એ જ રચે છે. એટલે હું એમ લખી શકું પ્રતિબિંબે પ્રતિબિંબે આંખ સાથે આંખ સાથે થોડુંક અહીંયાથી લખો, ત્યાં લખો તો એક લખાય પ્રતિબિંબે કોની સાથે બેટા આંખ સાથે શું કરેલો બેટા રચેલો ખૂણો તેનો ટેન થીટા આઈ કહી દે. આ ટેન થીટા આઈ તો જો સર આ બે ખૂણા એક જ છે જો, એટલે હું એચ ડેસ બાય વી લખવા કઈ બાજુ એચ ડેસ બાય વી લખું અથવા એચ બાય એમ લખું, બે વસ્તુ એક જ થાય. પ્રતિબિંબ નું લખું છું, મારે ખૂણા હાથે લેવા દેવા છે તો અહીંયા શું આવશે થીટા આઈ, તો કયો આવશે એચ બાય કયો આવી જશે બેટા એફ બરાબર. સમીકરણ નંબર બે બરાબર. હવે ધ્યાનથી હમણાં જ મેં તમને કીધું તો મોટાણું શું શું હોય, મોટાણું એમ બરાબર પ્રતિબિંબે આંખ સાથે રચેલું ખૂણો, બાજુમાં લખેલું છે છેદમાં વસ્તુએ આંખ સાથે રચેલું ખૂણો. તો પ્રતિબિંબ કેટલો રહે છે થીટા આઈ છેદમાં થીટા ઝીરો, થીટા આઈ એટલે એચ બાય એફ છેદમાં એચ બાય ડી, તો એચ એ છૂટી ગયા છેદનું છેદન શું એટલે ડી બાય. અને આ કયું હતું પ્રતિબિંબ ડી અંતરે મળે, તો ધ્યાનથી જુઓ એક વસ્તુ ધ્યાન આપો તો અહીંયા ડી અંતરે હોય તો વન આ ડી બાય એફ માં એક વધારે, અનંત અંતરે હોય અનંત અંતરે હોય તો d બાય f જ આવે. એટલે એનો મતલબ એમ થયો કે અનંત અંતરે મળતા પ્રતિબિંબની મોટવણી કરતા d અંતરે મળતા પ્રતિબિંબની મોટવણી એક જેટલી કેવી હોય છે વધારે, એક જેટલી કેવી હોય બેટા વધારે. આપણે વાત કરી પછી કહેવા માંગુ છું ખબર પડે છે મોટવણી સૂત્રમાં ખબર પડી બેટા, બસ આ આવી ગયું પ્રતિબિંબ ક્યાં મૂકો ત્યારે અનંત અંતર કહ્યું શું પેલા ખાલી વસ્તુ મૂકી દીધી
પછી પ્રતિ વસ્તુ મૂકો તો પ્રતિબિંબ ક્યાં મળ્યું? અનંત અંતર. કારણ કે અનંત અંતર હોય ત્યારે શોધવાનું છે. એટલે વસ્તુને ક્યાં મૂકો? એફ ઉપર, તો જ અનંત અંતર મળે. એટલે કેન્દ્ર લંબાઈ એફ, કેન્દ્ર લંબાઈ એફ જેટલું વસ્તુ અંતર થાય. પ્રતિબિંબ અંતર વી મેન મારે એક વસ્તુ કહેવાનું છે. અહીંયા સર તમે અહીંયા લખો છો પ્રતિબિંબે આંખ સાથે, પ્રતિબિંબ આંખ સાથે રચેલો ખૂણો બરાબર. તો પ્રતિબિંબે આંખ સાથે રચેલો ખૂણો તમે લખો છો બરાબર, પણ તમે અહીંયા વસ્તુ પણ વસ્તુનું લખી નાખો છો કિંમત. પણ બેટા આ ખૂણો તો એક જ છે, જો આવે છે અનંત અંતરે ભેગા થશે, ઠીક થાય છે એવું વિચારીએ તો આ એચ અને આ યુ, પણ ખૂણો તો થીટા એચ થશે એટલે આપણે તો ખૂણા સાથે લેવા દેવા છે. એટલે એ કિંમત આપણી પાસે જ્ઞાત નથી, એટલે આ કિંમત બે જ્ઞાત હતી, એટલે આપણે એચ બાય એફ નું શું કહ્યું બેટા. ચલો બસ.